चलो विद्यार्थी मित्रों मजामा आज आपणे नवमो दाखलो भणवाना छे। हा वधतुं विधेय छे एवुं बतावानुं छे। साव सहेलुं छे। y is equal to 4 sin theta छेदमां 2 plus cos theta minus theta એ 0 to pi by 2 એટલે કે પ્રથમ ચરણમાં વધતું વિધેય છે એવું બતાવો। સાવ સેલું દીકરાઓ શું કરશું તો કે y is equal to 4 sin theta 2 plus cos theta minus theta। હવે આપણે f dash x એટલે કે dy dx આ જુદી વાત છે હો। પેલા આટલાનું હો દીકરાઓ, હા છેદ એમ ને એમ અંશનું વિકલન, છેદ એમ ને એમ, આ છેદ એમ ને એમ આનું વિકલન, એનું થાય 4 cos theta, ડાયરેક્ટ લખી નાખું છું, છેદ એમ ને એમ અંશનું વિકલન માઇનસ અંશ એમ ને એમ છેદનું આનું વિકલન, આનું થશે 0, આનું માઇનસ સાઇન, છેદમાં છેદનો વર્ગ। મારા વાલાવ આવડી ગયું। ચાલો હવે આની વાત, એનો થશે માઇનસ 1। જો આ જુદું રાખજો, આ લીટો અહીં સુધી જ કાર્યરત છે, આ માઇનસ 1 જુદા છે। હવે આના અહીં ગુણાકાર કરો, 8 cos theta 4 cos square theta અને આ માઇનસ માઇનસ પ્લસ 4 sin square theta છેદમાં 2 વત્તા cos theta એનો સ્ક્વેર માઇનસ 1। હવે આ છે ને દીકરા, 4 સામાન્ય મળ્યામાંથી 4 સામાન્ય, હા સાચી વાત છે, 4 સામાન્ય લઈએ ને એટલે cos square વત્તા sin square એટલે એકડો થઈ જશે। એકડો તો દૂર જ છે એટલે આ થયું 8 cos theta plus 4 હવે લસા દેશ દીકરાઓ જોયું। હવે શું કરશું દીકરાઓ, આનું વિસ્તરણ, આનું વિસ્તરણ, પેલા પદ નો વર્ગ, બે પેલું પદ બીજું પદ, બે ગુણ્યા બે એટલે 4 cos theta, વત્તા છે પણ એ આગળ માઇનસ છે એટલે cos square theta છેદમાં 2 plus cos theta એનો સ્ક્વેર। હાલો આવડી ગયું કે આ, હવે જો આ 4 અને 4 દૂર થાય, 8 cos અને 4 cos એટલે 4 cos theta વધે એટલે 4 cos theta minus cos square theta 2 plus cos theta એનો સ્ક્વેર। જવાબ સુધી પહોંચી ગયા બાળકો, 4 સામાન્ય એટલે કે cos theta સામાન્ય, 4 minus cos theta આ શું મળ્યું આપણને, dy dx। હવે જો આ કિંમત પ્રથમ ચરણમાં, થીટા છે પ્રથમ ચરણમાં એટલે આ ધન હોય, આ 4 માઇનસ cos એ પણ ધન હોય, શા માટે, cos ની વેલ્યુ કેવી, 0 થી 1, હા પ્રથમ ચરણ છે એટલે આની વેલ્યુ 0 થી 1 જ હોય, તો પછી 4 માંથી બાદ થાય એટલે ધન જ આવે। ચાલો તો આપણે લખશું કે અહીં થીટા બિલોંગ્સ ટુ 0 ટુ પાઈ બાય 2 માટે cos theta તો કે ગ્રેટર ધેન 0, ફોર માઇનસ cos theta તો કે ગ્રેટર ધેન 0, એમાં ઇક્વલ ટુ ની જરૂર નથી, અને 2 પ્લસ cos theta એનો વર્ગ એ ગ્રેટર ધેન 0, એમાં ઇક્વલ ટુ ન આવે, અહીંયા આવી શકે કદાચ, આ પાઈ બાય 2 લ્યો ને આ 0 થાય ને તો આ કોઈ દિવસ 0 ન થાય, છેદ 0 થશે નહીં। ચાલો રેડી મળે, તેથી થીટા બિલોંગ્સ ટુ 0 ટુ પાઈ બાય 2 માટે
શું કહેશું દીકરાઓ આના માટે શું કહેશું તો કે ડીવાય ડી એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઝીરો થશે. આમ આથી સાબિત થાય છે કે પછી મને આખી નકો લખી નાખવાનું કે વાય ઇઝ ઇક્વલ ટુ એ આમાં વધતું વિધેય છે અહીંથી લખી નાખવાનું. સાબિત થાય છે કે 4 sin theta 2 plus cos theta minus theta a theta belongs to 0 to pi by 2 માં વધતું વિધેય છે. બોલો લ્યો આટલું સરળ છે બાળકો, ક્લિયર? ચાલો એકદમ સરળ, માત્ર dy dx લેવાના અને બતાવવાનું કે આ અંતરાલમાં dy dx greater than equal to 0 છે એટલે એ વધતું વિધેય કહેવાય. ચાલો દીકરાઓ સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો મિત્રો આ દાખલો તો બહુ સહેલો છે. હા એકદમ સહેલો. શું કીધું ખબર? લઘુગણકીય વિધેય અંતરાલ 0 ટુ ઇન્ફિનિટી માં ચુસ્ત રીતે વધતું છે. સાવ સહેલું. જો આમ હોય ને f ડેશ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 તો વધતું વિધેય, અને જો એમ કહેવામાં આવે f ડેશ x ગ્રેટર ધેન 0 ચુસ્ત રીતે વધતું વિધેય કહેવામાં આવે. ખ્યાલ આવ્યો દીકરાઓ? હાલો હાલો અહીં y બરાબર fx બરાબર log x સીધે સીધું લખી નાખશો તો ચાલશે. log x તો સીધું જ f ડેશ x બરાબર 1 upon x. હા અહીં x belongs to 0 to infinity તેથી 1 upon x. હા આ ધન છે દીકરાઓ, 0 to infinity તો 1 upon x છે એ ગ્રેટર ધેન 0 થાય, ઇક્વલ ટુ નહીં ધન. બાળક એલા આપણી પાસે આ સંખ્યા રેખા છે, અહીંયા 0 છે, આ બાજુ ઋણ, આ બાજુ ધન, આમ છે આમ. આ બધી કિંમતો 0 નથી લેવાના, ના 0 લેવાના નથી. હા 0 ટુ ઇન્ફિનિટી, ક્લિયર? આ સવે કે 0 થી ઇન્ફિનિટી આનો વ્યસ્ત શું મળે? ગ્રેટર ધેન 0 એમાં ને એમાં મળે, અહીંયા ને અહીંયા મળે. 5 હોય તો 1/5, 10 હોય તો 1/10 આ બાજુ જ મળે, અને અહીંયા જે નાનું નાનું હોય 0 ટુ 1 ની વચ્ચે એ બધાના વ્યસ્ત આ બાજુ મળે. હા દૂર દૂર મળે, આ બધાના વ્યસ્ત અહીંયા મળે, અને અહીંયા જે હોય ને એના વ્યસ્ત આ બાજુ મળે. હા ક્લિયર? તમારા મગજમાં આ કન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ દીકરા. મળે તેથી f ડેશ x ગ્રેટર ધેન 0. હા 1 upon x એટલે કોણ? f ડેશ x ગ્રેટર ધેન 0 એનો મીનિંગ શું થયો? આમ લઘુગણકીય વિધેય 0 ટુ ઇન્ફિનિટી માં ચુસ્ત રીતે વધે છે. આ વિધેય છે જે સાબિત થાય છે. લ્યો આટલું સરળ છે દીકરા, ક્લિયર? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આના પછી 11મો દાખલો. ચાલો પડકો, આ તો સાવ સહેલું. fx બરાબર x સ્ક્વેર માઇનસ x પ્લસ 1 એ અંતરાલ માઇનસ 1 1 પર ચુસ્ત રીતે વધતું કે ઘટતું વિધેય નથી. બાળકો આ અંતરાલ કયો છે ખબર? માઇનસ 1 ટુ 1 એટલે તમને આઈડિયા જ હોવો જોઈએ. સંખ્યા રેખા પર આ માઇનસ 1, અહીંયા 0 અને આ 1 આવી રીતે છે. માઇનસ 1 0 અને 1 એટલે હા સર. હવે આપણે અહીંયા શું કરશું તો કે સર મેં કીધું બોલો ભાઈ બોલો, fx બરાબર x સ્ક્વેર માઇનસ x પ્લસ 1. સરસ. હવે આપણે f ડેશ x, f ડેશ x બરાબર 2x માઇનસ 1. હા હવે બાળક 2x માઇનસ 1 છે, f ડેશ x છે. f ડેશ x ક્યારે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થાય, ક્યારે લેસ ધેન 0 થાય એ ચકાસવાનું હોય. હવે આ 0 કઈએ થાય એ પહેલા નક્કી કરી લે કે આ અંતરાલમાં આનું મૂલ્ય ધન છે
અને ક્યાં અંતરાલમાં આનું મૂલ્ય ઋણ છે આનું એટલે આનું અમર જીવલા નું છે કઈ ખબર ન પડે ને એટલે જીવલો કહીએ કે એકમ ખરી કરતો હોય હા આપણે એને એક વાર પૂછી તું હા પૂછવું પડે ને જીવલા પૂછવું પડે કે બેટા સમજાઈ ગયું મને કે સમજાઈ ગયું મેં કીધું પણ સમજાઈ ગયું બધે એટલે કારણ કે આપણે એને જાજુ પૂછાય નહીં ન કરી તો એની જીભ જલાતી હતી અને પછી થાય તકલીફ એ ધંધો કરાય નહીં આવી જાઓ પાછા 2x માઇનસ 1 હવે એ 0 કઈ થાય તો કે x બરાબર 1 હાફ x બરાબર 1 હાફ એટલે 1 હાફ અહીંયા આવે અહીંયા આવે એટલે આ એક ટુકડો મળશે અને બીજો ટુકડો આમ મળશે માઇનસ 1 ટુ 1 હાફ અને 1 હાફ ટુ 1 આવા બે ભાગ મળશે ક્લિયર હવે આપણે અહીં x બિલોંગ્સ ટુ માઇનસ 1 ટુ 1 હાફ માટે બાળક આ કિંમત માટે આની વેલ્યુ કેવી મળશે ઋણ મળશે માટે f ડેશ x લેસ ધેન 0 થાય ઇક્વલ ટુ ને લેસ ધેન 0 થશે તેથી x બિલોંગ્સ ટુ માઇનસ 1 1 હાફ માટે f એ ચુસ્ત રીતે ઘટતું વિધેય છે આ કેમ ખબર પડે તો કે આની કિંમત આ બંનેમાંથી વચ્ચે કોણ છે તો કે 0 0 મૂકી દેવાય આમાં એટલે આ મેળા માઇનસ 1 બસ આવી રીતે નક્કી કરવાનું એ તો આપણે આગળ સમજાવી દીધું છે દીકરો ચાલો વળી તથા લખો તો ચાલે x belongs to 1 half 1 માટે f dash x greater than 0 મળે હા 1 half થી 1 આ કટકા માટે આ કટકા માટે હો એના માટે શું થાય તો કે greater than 0 મળે તેથી x belongs to 1 half 1 માટે f એ ચુસ્ત રીતે વધતું વિધેય છે બાળક સમજો તમે આપણને આ અંતરાલની ચર્ચા કીધી હતી એટલે આટલા ભાગમાં એમાં શું થયું આ ભાગમાં ઘટે છે આ ભાગમાં વધે છે એટલે એ ચાલશે નહીં શા માટે નહીં ચાલે મન કે સર થોડાક ટુકડામાં એ વધતું વિધેય હોય પાછા થોડાક ટુકડામાં ઘટતું હોય તો આ સર્વત્ર માટે આ મેઇન અંતરાલ જે આપણને આપેલો છે એના માટે નિશ્ચિત કહી શકાતું નથી કારણ કે આટલા ટુકડામાં ઘટે છે આ ટુકડામાં વધે છે તો આ ટુકડા માટે તો કે સ્પષ્ટ ન કહી શકાય એટલે આપણે કહી શકીએ આથી fx બરાબર x સ્ક્વેર માઇનસ x પ્લસ 1 એ અંતરાલ માઇનસ 1 1 પર ચુસ્ત રીતે વધતું કે ઘટતું વિધેય નથી સમજાય છે બાબત તો કે હા સર કારણ આ અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે આ અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે તો આપણે મુખ્ય અંતરાલ જે આપેલો છે એના માટે ચોક્કસપણે ક્લિયરલી કંઈ કહી શકાતું નથી ચાલો દીકરાઓ સ્ક્રીનશોટ લઈ લ્યો અને આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં